કેમ છો? મજામાં વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે કોષની અંદર પણ કોઈ સૂક્ષ્મ રચનાઓ આવેલી છે જેને અંગિકાઓ કહેવામાં આવે છે. તો આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે કોષની વિવિધ અંગિકાઓ અંગેની, બરાબર. એમાં સૌથી પ્રથમ આપણી પહેલી અંગિકા છે મિત્રો, અંતઃકોષરસ જાળ. મિત્રો, અંતઃકોષરસ જાળને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવામાં આવે છે. જોઈએ હવે એની રચના કઈ રીતના હોય છે. તો કે અંતઃકોષરસ જાળ પુટિકાઓ એટલે નાની નાની કોથળીઓ જેવી રચના અને નલિકાઓની મોટી આવૃત જાળી સ્વરૂપ રચના છે. એટલે કે અંતઃકોષરસ જાળ હશે એની ફરતે નલિકાઓ આવેલી હશે. આવૃતનો મતલબ થાય કે એની ફરતે આવેલું, બરાબર. આ શેમાં લખી શકીએ આપણે? રચનામાં. ઓકે, ત્યાર પછી એનો આકાર કેવો હોય છે? તે લાંબી નલિકામય ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓ જેવી રચના ધરાવે છે. આ એનો આકાર છે. અંતઃકોષરસ જાળના પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે. એટલે આપણને એમ કહે છે કે અંતઃકોષરસ જાળમાં જે પટલીય સંરચના એટલે કે પડદાની રચના છે એ કોષરસ પટલની જે રચનાઓ છે એના જેવી જ હોય છે. એટલે બંનેમાં સમાન રચનાઓ હોય છે. અંતઃકોષરસ જાળના પાછા અહીં બે પ્રકાર આપેલા છે મિત્રો. અંતઃકોષરસ જાળના બે પ્રકાર છે, એમાં એની સપાટીને આધારે આ પ્રકારો પાડવામાં આવ્યા છે. એમાં પહેલું છે ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ જાળ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર. અને બીજું જે છે એ છે લીસી અંતઃકોષરસ જાળ અથવા તો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રેડી, ચાલો એનાથી આગળ વધીએ. આપણે આરીઆર, આરીઆરનો મતલબ થાય રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર. એ ખરબચડી સપાટી સૂક્ષ્મદર્શકમાં બતાવેલી છે કારણ કે તે કણોની રચના ધરાવે છે. તેને રિબોઝોમ્સ કહેવાય. જે ખડબચડી સપાટી છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એ શું ધરાવે છે? રિબોઝોમ્સ ધરાવે. શું ધરાવે છે? રિબોઝોમ્સ. ઓકે, એ શું કરે છે? એને લીધે જે કણિકામય ખડબચડી સપાટી છે. ઓકે મિત્રો, એનાથી આગળ આપણે વાત કરીએ તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની સપાટી પર કણો સ્વરૂપે જોડાયેલા રિબોઝોમ્સ જે બધા જ સક્રિય કોષોમાં હાજર હોય છે. સક્રિય કોષો, જો મિત્રો આ શબ્દ જોવાનો છે, રિબોઝોમ્સ ક્યાં હાજર હોય છે? તો કે બધા સક્રિય કોષમાં. પણ સક્રિય કોષ એટલે શું? તો કે જે કોષો કોષ વિભાજનની ક્રિયા દર્શાવે છે, કોષ વિભાજનની ક્રિયા દર્શાવે છે એ તમામને શું કહેવામાં આવે છે? સક્રિય કોષ કહેવામાં આવે છે. એનાથી આગળ આપણે જોઈએ કાર્ય શું કરે છે. આ કાર્ય છે રિબોઝોમ્સનું, તો કે પ્રોટીન સંશ્લેષણ કરવાનું. પ્રોટીન સંશ્લેષણ, સંશ્લેષણનો મતલબ થાય બનાવવું. શું થાય મિત્રો? બનાવવું. ઓકે, ત્યાં પ્રોટીન સંશ્લેષણ થાય છે. રિબોઝોમ્સ જ્યાં કણિકામય અંતઃકોષરસ જાળ છે આરઈઆર, ત્યાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થાય છે. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ઈઆર દ્વારા નિર્માણ પામેલ પ્રોટીન્સને કોષમાં જરૂરિયાતના આધારે વિવિધ સ્થાને મોકલવામાં આવે છે. બધાને ખ્યાલ છે કોષને પોતાના વિવિધ કાર્યો કરવા માટે ઉર્જાની જરૂર પડે, એના માટે એને પ્રોટીન એની જરૂર પડે. આ જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે જે પ્રોટીનનું નિર્માણ કરે છે અને ત્યાં સુધી ત્યાંથી શરીરના વિવિધ ભાગો સુધી એને મોકલવામાં આવે છે કોષની અંદર, બરાબર. એસીઆર, હવે વાત કરશું આપણે એસીઆરની. મિત્રો, આરઈઆર ને એસીઆરનો તફાવત પૂછાઈએ. આરઈઆર વર્સિસ એસઈઆર, સમજાવો, આવો તફાવત પૂછાય છે. તો ખાસ એ પર્પઝથી પણ આ પ્રશ્નોને જોવાનો છે કે આરઈઆર ને એસીઆરમાં શું તફાવત છે. ઓકે, એનાથી આગળ વાત કરીએ. એસીઆર હવે શું મદદ થાય છે? એસીઆર આપણને શું મદદ કરે છે? તો કે એસઈઆર એ ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. આરઈઆર પ્રોટીનમાં ઉપયોગી છે, એસીઆર શેમાં ઉપયોગી છે? ચરબી. રેડી, શેમાં ઉપયોગી છે? ચરબીમાં, બરાબર. કોષના અગત્યના કાર્ય માટે લિપિડ્સનું નિર્માણ કરે છે. હવે લિપિડ્સ જે શબ્દ છે ને મિત્રો, એને ઇંગ્લિશમાં લિપિડ્સ કહેવાય અને ચરબી જે છે એનો ગુજરાતી વર્ડ છે, બંને સેમ વસ્તુ છે. ઓકે, આમાંના કેટલાક પ્રોટીન્સ અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં પણ મદદરૂપ થાય છે. આ પ્રક્રિયા પટલનું જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. આપણને કોઈ પ્રશ્ન પૂછે કે પટલનું જૈવ સંશ્લેષણ એટલે શું? તો કે ભાઈ, આરઈઆર અને એસીઆર દ્વારા, આરઈઆર અને એસીઆર દ્વારા અનુક્રમે આના દ્વારા પ્રોટીન્સનું, આના દ્વારા ચરબીનું નિર્માણ થયું અને એના વિવિધ કાર્યો માટે ઉપયોગમાં લેવું, બરાબર, કે જે કોષરસ પટલના બંધારણમાં પણ ઉપયોગી બને છે. આ પ્રક્રિયાને પટલનું જૈવ સંશ્લેષણ કહેવાય. કોષરસ પટલનું બંધારણ બનાવવામાં ઉપયોગી થયા ને એટલે એ કોષરસ પટલ, એટલે આ પટલનું,
બરાબર, જૈવ સંશ્લેષણ એટલે કે જીવ દ્વારા બનવું, જીવ દ્વારા બનવું એટલે શું થાય, જૈવ સંશ્લેષણ, બરાબર. ઓકે, ત્યારથી આગળ વધીએ આપણે. કેટલાક અન્ય પ્રોટીન્સ જે છે અને લિપિડ્સ જે છે એ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ છે, બરાબર. કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે. જુઓ, આ પ્રોટીનને લિપિડના પાછા બીજા કાર્યો એવા, પહેલાં શું હતું તો કે વિવિધ સ્થાનો સુધી પહોંચાડવામાં આવે, જરૂરિયાત હોય ત્યાં સુધી કોષરસ પટલના બંધારણ માટે ઉપયોગી બને. હવે શું કીધું આપણને, ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે. ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો, મિત્રો ઉત્સેચક કોને કહેવાય, ઉત્સેચક એ એવું રસાયણ છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને એ ઝડપી બનાવે. કેવું બનાવે, ઝડપી બનાવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને. પ્રક્રિયામાં ભાગ ન લે અને પ્રક્રિયાને અંતે પાછું મળી આવે એને ઉત્સેચક કહેવાય. કેમેસ્ટ્રીમાં એને ઉદ્દીપક કહેવામાં આવે છે, બરાબર. અને અંતઃસ્ત્રાવો પણ વિવિધ કોષોના હિતમાં, કોષની સ્વાસ્થ્ય જળવાઈ રહે એના માટેના કાર્યો કરે છે. અલબત્ત વિભિન્ન કોષોમાં ER અંતઃકોષરસ જાળની રચના ઘણી વિવિધતા જોવા મળે. જો જુદા જુદા કોષોમાં ERની રચનાઓ જુદી જુદી હોય છે, બરાબર. એનાથી આગળ વાત કરીએ આપણે. આપણને અહીંયા મિત્રો આ બે માર્ક્સની અંદર IMP છે, એક્ઝામની અંદર પૂછાય છે. પ્રાણી કોષની આકૃતિ, વનસ્પતિ કોષની આકૃતિ બંને પૂછાય છે, એટલે આ ખાસ યાદ રાખવાની છે, બરાબર. IMP વસ્તુ છે. ઓકે, જો ગોલ્ગી પ્રસાદન આપેલું છે આપણને, લીસી અંતઃકોષરસ જાળ, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર, કોષ રસ આપેલું છે, ખડબચડી અંતઃકોષરસ જાળ, રિબોઝોમ્સ, લાઇસોઝોમ્સ, બરાબર, તારા કેન્દ્ર અને કોષરસ પટલ. ખ્યાલ આવ્યું? ઓકે, આટલી વસ્તુઓ આપેલી છે. આ પ્રાણી કોષની આકૃતિ આપણે 100% યાદ કરી જઈશું, તમામ અંગિકાઓ આવેલી છે. આની અંદર તમે કોઈ પણ અંગિકાઓ જે છે એના સ્થાનની અંદર ફેરફાર કરી ફક્ત એનો આકાર જળવાઈ રહે એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. અને તમે દર્શાવી શકો એવું કોઈ જરૂરી નથી કે અંતઃકોષરસ જાળ આપણે અહીંયા જ દર્શાવી, તમે અહીંયા પણ દર્શાવી શકો. તો પછી ખડબચડી છે એ અહીંયા દર્શાવી નાખવાની, બરાબર. ઓકે, એનાથી આગળ વધીએ આપણે. આમ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે, બરાબર, કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષરસ જાળ દ્રવ્યોના વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે. જો આ મેઇન એની વસ્તુ એવી, અંતઃકોષરસ જાળનું કાર્ય શું છે તો કે દ્રવ્યોના વહન માટેનું કાર્ય કરે છે અને કેટલીક કોષની જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગી બને છે. ઓકે, એનાથી આગળ વાત કરીએ આપણે મિત્રો, તો અંતઃકોષરસ જાળ કોષરસીય બંધારણની સપાટી પૂરી પાડે છે. એટલે કે કોષના બંધારણ માટે જે સપાટીની જરૂર છે કોષરસના નિર્માણ માટે એ કોણ પૂરું પાડે છે, તો કે અંતઃકોષરસ જાળ પૂરી પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓ, યકૃતના કોષો SER સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારક બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે. જો SER એટલે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, લીસી અંતઃકોષરસ જાળ, વિષારી દ્રવ્યો એટલે ઝેરી દ્રવ્યો અને બિનવિષારક એટલે બિનઝેરી બનાવવાની ભૂમિકા ભજવે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં, પૃષ્ઠવંશી એટલે કેવા પ્રાણીઓ, તો કે જે કરોડરજ્જુ ધરાવે છે. શું ધરાવે છે? કરોડરજ્જુ. કરોડરજ્જુ ધરાવે છે તેવા પ્રાણીઓને પૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવાય. એમાં શું થાય તો કે ઉત્સર્જન તંત્ર, બરાબર, યકૃતના કોષોની, યકૃત એટલે લીવર આપણું, બરાબર, એના સમૂહમાં રહેલા વિષારી દ્રવ્યો, વિષારી દ્રવ્યો એટલે ઝેરી દ્રવ્યોને પાછા બિનઝેરી બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. શેમાં? પૃષ્ઠવંશી એટલે બહુકોષી સજીવોમાં. રેડી, એનાથી આગળ વાત કરીએ આપણે. વનસ્પતિ કોષ, વનસ્પતિ કોષની રચના કંઈક આવી છે, પ્રાણી કોષથી થોડી અલગ છે, બરાબર. એની અંદર અંતઃકોષરસ જાળ છે, હરિતકણ છે જે પ્રાણી કોષમાં નહોતા, કોષ કેન્દ્ર બંનેમાં હોય, ગોલ્ગી પ્રસાદન બંનેમાં હોય, કોષ કેન્દ્ર પટલ બંનેમાં હોય, કોષરસ પટલ બંનેમાં હોય, બરાબર. કોષ દિવાલ પણ આપેલી છે વનસ્પતિ કોષમાં જે પ્રાણી કોષમાં નહોતી, બરાબર. કણાભસૂત્ર આવેલું હોય છે, રિબોઝોમ્સ, કોષરસ અને હરિતકણ પણ એવી અંગિકા છે કે જે વનસ્પતિમાં હોતી હોય છે અને પ્રાણીઓમાં હોતી નથી. ઓકે, પછી અંતઃકોષરસ જાળ અને લાઇસોઝોમ્સ અને કણિકામય અંતઃકોષરસ જાળ. આ પણ મિત્રો બે માર્ક્સની અંદર મોસ્ટ IMP છે. બે માર્ક્સ IMP, શું કહેવાય, IMP. ડન, આ પણ કરી નાખજો. ઓકે મિત્રો, એનાથી આગળ જોઈએ આપણે. ગોલ્ગી પ્રસાદન,
ગોલકી પ્રસાધન શું કહે છે? તો સૌથી પહેલાં તો એના નામને આધારે જેનું નામ, એના શોધના આધારે જેનું નામ પડ્યું છે ગોલકી પ્રસાધન જે છે, એનું સૌ પ્રથમ વર્ણન કેમિલો ગોલકી નામના વૈજ્ઞાનિકે કર્યું. મિત્રો, એક માર્ક્સના પ્રશ્નોની અંદર જે કંઈ પણ અંગિકા છે અને એની શોધ જે કંઈ પણ વૈજ્ઞાનિકે કરી છે, જીવ વૈજ્ઞાનિકે કરી છે, એના આધારે જોડકા, એમસીક્યુ, ખરા ખોટા પૂછાઈ શકે. એટલે એક માર્ક્સ માટે આ ચેપ્ટરના વૈજ્ઞાનિકો અને એની જે અંગિકાની શોધ કરી છે એ ખાસ યાદ રાખવાનું. ઓકે, તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાયુક્ત રચના છે. જો એકબીજાને સમાંતર ગોઠવાયેલી, સમાંતર કેને કહેવાય? એક લીટી એની નીચે આ એક્ઝેક્ટ બીજી લીટી આવે તો આ એક બંને એકબીજાને સમાંતર કહેવાય. મિત્રો, એવી જ રીતના આમ થપ્પી જેવી રચના હોય છે, બરાબર, જેને ગોલગી પ્રસાદન કહેવામાં આવે, એકબીજાને સમાંતર હોય છે, બરાબર. અને એ રચનાને શું કહેવામાં આવે છે? સિસ્ટરની કહેવામાં આવે છે. એક માર્ક્સમાં પૂછાઈ શકે. આ પટલો કેટલીક વાર અંતઃકોષરસ ઝાડના પટલની સાથે જોડાયેલા હોય છે, બરાબર. તેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે. શું કરે? આ જે ગોલગી પ્રસાધન છે એ અંતઃકોષરસ ઝાડ જે જાડીરૂપ રચના છે એની સાથે પણ જોડાયેલા હોય, જેથી એ ભાગ વધુ જટિલ બને. હવે શું થાય છે? તો કે ભાઈ, ગોલગી પ્રસાધન જે છે એના દ્વારા અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર કરવામાં આવે છે. એટલે ગોલગી પ્રસાધનનું આ શું થઈ ગયું? કાર્ય થઈ ગયું. કે ભાઈ, ગોલગી પ્રસાધન શું કાર્ય કરે છે? તો કે જે પ્રોટીન અને ચરબીનું નિર્માણ અંતઃકોષરસ ઝાડ દ્વારા થયું હતું એને શરીરના વિવિધ ભાગ સુધી પહોંચાડવાનું હતું, એ ભાગ સુધી પહોંચાડવાનું મુખ્ય કાર્ય કોને કર્યું? તો કે ગોલગી પ્રસાધને કર્યું. ઓકે, પુટિકાઓના નિપજનું પેકેજિંગ કરવું અને રૂપાંતર કરવું તેમજ તેમાં તેઓનો સંગ્રહ કરવાના કાર્યો ગોલગી પ્રસાધન કરે, બરાબર. પેકેજિંગ કરવું એટલે ભેગું કરવું એક સ્થાન. કેટલાક કિસ્સાઓમાં ગોલગી પ્રસાધન સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે. ઘણી વખત કેવું કરે છે મિત્રો? તો કે જે કંઈ પણ સરળ શર્કરાઓ છે, ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, લેક્ટોઝ છે, માલ્ટોઝ છે, આ બધી સરળ શર્કરાઓ છે, એનું જટિલ શર્કરાઓ, બરાબર, જટિલ શર્કરા એટલે સુક્રોઝ છે, બરાબર, સેક્રિન છે, આ બધી જટિલ શર્કરાઓ છે એમાં નિર્માણ કરે છે. આ પણ એનું કાર્ય થઈ ગયું, બરાબર. ગોલગી પ્રસાધન લાઇસોઝોમ્સના નિર્માણ સાથે પણ સંકળાયેલ છે. કોની સાથે સંકળાયેલ છે? લાઇસોઝોમ્સની જે એક કોષની અંગિકા છે એના નિર્માણ સાથે સંકળાયેલ છે. ઓકે, એનાથી આગળ ચર્ચા કરીએ આપણે મિત્રો. કેમિલો ગોલગી વિશે આપણે થોડી ઘણી માહિતી આપી છે. આ સાયન્ટિસ્ટ વિશે આપણે બહુ વધારે જાણવાની જરૂર નથી, પણ એને ગોલગી પ્રસાધનની શોધ કરી છે, આપણે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. હવે વાત કરીએ આપણે લાઇસોઝોમ્સની. લાઇસોઝોમ્સ છે એ કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે ઓળખાય છે. લાઇસોઝોમ્સને શું કહેવાય? આ એક માર્ક્સમાં પૂછાય છે, બરાબર, કે કોષના ઉત્સર્ગ દ્રવ્યને ત્યજતા તંત્ર તરીકે કોણ ઓળખાય છે? તો કે લાઇસોઝોમ્સ ઓળખાય છે. મોસ્ટ એમ્પી છે, બરાબર. કોઈ પણ વિદેશી દ્રવ્ય, વિદેશી નહીં, અહીંયા શું આવશે મિત્રો? વિષારી આવશે. ચોપડીની મિસ્ટેક છે. વિષારી દ્રવ્યો, વિષારી દ્રવ્યો તેમજ તૂટેલી કોષની અંગિકાઓનું પાચન કરી, બરાબર, તેને પૂર્ણ રીતે કોષને સ્વચ્છ રાખવામાં લાઇસોઝોમ્સ મદદરૂપ છે, બરાબર. કોષની અંદર કોઈ પણ અંગિકાઓ તૂટી ગઈ હોય તો એને સ્વચ્છ રાખવામાં કોણ ભાગ ભજવે છે? લાઇસોઝોમ્સ. ઓકે, જેવા કે બેક્ટેરિયા, ખોરાક, જૂની અંગિકાઓ કે જે નાશ થવાના આરે છે એને લીધે શું થાય? તો કે એ કોષ સ્વસ્થ રહે, એ અંગિકાનો નાશ કરી નાખે, એટલે નવી અંગિકાઓનું નિર્માણ થાય, એટલે એ જે કોષ છે એ સ્વસ્થ રહે, બરાબર. લાઇસોઝોમ્સ વિઘટન કરે છે, ટુકડાઓમાં ફેરવે છે. લાઇસોઝોમ્સ પાચન કરી શકે છે કારણ કે તેઓ પાચન માટેના સક્રિય ઉત્સેચક ધરાવે છે. જો પાચનની ક્રિયા પણ કરે છે લાઇસોઝોમ્સ, બરાબર, અને શું કરે છે? બધા કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે. કોષીય ચયાપચય દરમિયાન, બરાબર, વિક્ષોભ સર્જાતા, વિક્ષોભ એટલે શું? પાચનની ક્રિયા રેગ્યુલર થતી હોય એના કરતાં થોડું ઘણું કંઈ એમાં ફેરફાર આવી જાય, બરાબર, કંઈ ખામી આવી જાય, ત્રુટી આવી જાય, તો શું થાય? તો કે લાઇસોઝોમ્સ પોતાના જ કોષનું પાચન કરી નાખે, બરાબર. એટલા માટે લાઇસોઝોમ્સને જે છે મિત્રો, આત્મઘાતી અંગિકા, શું કહેવામાં આવે છે? આત્મઘાતી અંગિકા. આ ખાસ યાદ રાખજો, ખાસ પૂછાઈ છે, આત્મઘાતી અંગિકા, બરાબર. લાઇસોઝોમ્સને શું કહેવામાં આવે છે? આત્મઘાતી અંગિકા કહેવામાં આવે છે, બરાબર. પોતાના જ કોષોનું પાચન કરી નાખે. ઉદાહરણ તરીકે જ્યારે કોષ ઇજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ તૂટે છે અને પોતાના જ કોષનું પાચન કરી નાખે છે, જેથી એને આત્મઘાતી કોથળીઓ અથવા મેં તમને કીધું એમ અંગિકાઓ પણ કહેવામાં આવે છે.
संरचनाकीय लाइसोजोम्स आवृत पटलीय। जो हवे आ एनी रचना केवी होय छे, जो मित्रों कोईपण प्रश्न छे, कोईपण अंगिका छे, एनी रचना केवी छे, एनो आकार केवो छे, एनी शुं कार्य करे छे, आना स्वरूपे आपणे ચોપડીમાં જે આપ્યું છે એમાંથી એને ટ્રાન્સફર કરી નાખવાનું છે કે ભાઈ એની રચના શું છે, બરાબર? તો પછી એમાં રચના વિશે લખવાનું, પછી આકાર કેવો છે, સ્થાન ક્યાં હોય એ પણ આમાં લખી નાખવાનું, આકાર કેવો છે, સ્થાન, બરાબર? પછી શું કાર્ય કરે છે, મુખ્યત્વે તમામ અંગિકાઓ આ ત્રણની અંદર આવશે, બરાબર? ત્રણ ભાગમાં એનું ડિવાઇડેશન થશે, ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો એનાથી આગળ વાત કરીએ આપણે। પાચન ઉત્સેચકો ધરાવે છે, આ ઉત્સેચકો જે આપણે જોયું કે જે પાચન માટેના ધરાવે છે, એને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ દ્વારા નિર્માણ પામે છે, ખ્યાલ આવ્યો? પાચક ઉત્સેચકો રફ દ્વારા શું નિર્માણ પામતું હતું, પ્રોટીન્સ, આપણે ખ્યાલ છે, પ્રોટીન્સ। ઓકે, હવે આપણે અગત્યની અંગિકા જે મોસ્ટ એમપી છે, બે માર્ક્સની અંદર મોસ્ટ એમપી પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે, બરાબર, જેનું નામ છે ફણાભસૂત્ર, જેને કહેવાય માઇટોકોન્ડ્રિયા। ઓકે મિત્રો, જોઈએ આપણે એમાં શું કહે છે, તો કે કણાભસૂત્રને કોષના શક્તિઘરો તરીકે ઓળખવામાં આવે છે। શક્તિઘરો એટલે શું, ઊર્જાઘર। આપણે કેમ અત્યારે માની લ્યો આપણા ઘરે જે કંઈ પણ લાઇટ આવે છે એ શેનાથી ચાલે છે, ઉપકરણો બધા, તો કે PGVCL આપણને સપ્લાય કરે છે, બરાબર? તો PGVCL જે છે એ શક્તિઘર થયું, બરાબર? પછી આપણા ઘરમાં વાત કરીએ તો ખાલી ફ્યૂઝ, બરાબર, ફ્યૂઝ જે હોય છે એ શું છે, તો કે ભાઈ એ મેઇન સપ્લાયર છે જેના દ્વારા બધા આખા ઘરના બધા ઉપકરણોને એ ઊર્જા પ્રાપ્ત થાય। એવી જ રીતના કોઈ પણ પ્રાણી હોય, કોઈ પણ સજીવ હોય, એનું જે કેન્દ્રનો પોઈન્ટ છે, બરાબર, કણાસૂત્રનો આકાર કંઈક આવો હોય છે, હું ડ્રો કરીને તમને બતાવું છું। બરાબર, આ છે કણાભસૂત્ર આપણું, શું છે મિત્રો, કણાભસૂત્ર, બરાબર। આને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે, મતલબ કે આખા કોષ દ્વારા જે ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવે છે, જે ઉર્જા સંગ્રહિત કરવામાં આવે છે, એ બધી ઉર્જા આ કણાભસૂત્રની અંદર સંગ્રહિત થાય છે અને આનાથી વિવિધ કોષો સુધી, શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડવામાં આવે છે। ઓકે, ખ્યાલ આવ્યો? હવે આપણે અંદર ડિટેલમાં જોઈએ શું કહેવા માગે છે, આકૃતિ ધ્યાનમાં રાખજો। કણાભસૂત્રને કોષના શક્તિઘરો તરીકે ઓળખવામાં આવે છે। જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઊર્જાની જરૂરિયાત હોય છે, જે ઊર્જા એટીપી, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, આ એક માર્ક્સમાં મોસ્ટ એમપી મિત્રો, પૂરું નામ પૂછાય છે એક માર્ક્સમાં, બરાબર, ના સ્વરૂપમાં કણાભસૂત્રમાં મુક્ત થાય છે, બરાબર। એટીપીના સ્વરૂપે કણાભસૂત્ર દ્વારા ઊર્જા મુક્ત કરવામાં આવે છે। આપણે એમ કહીએ કે ભાઈ આપણા કોષના શક્તિ ચલણ તરીકે કયો એકમ આવેલો હોય છે, તો આપણો જવાબ આવશે એટીપી, બરાબર। કોષના ઊર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે એટીપીને ઓળખવામાં આવે છે, આવી ગયું, કોષના ઊર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે એટીપીને ઓળખવામાં આવે છે। શું કરે છે, તો કે યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઊર્જા સંગ્રહ કરવામાં આવે છે। કણાભસૂત્ર બે આવરણ ધરાવે છે, જો આ રચના આવી ગઈ એની, શું આવી ગયું, રચના, બરાબર, શું ધરાવે છે રચના, તો કે બે આવરણો ધરાવે છે, એમાં બાહ્ય આવરણ જે છે એ છિદ્રિષ્ટ હોય, બાહ્ય આવરણ કેવું હોય, છિદ્રિષ્ટ હોય, અંતઃ આવરણ ઊંડા અંતઃપ્રવર્ધો, અંતઃપ્રવર્ધો એટલે આંતરિક રીતના નાની નાની આંગળીઓ જેવી સૂક્ષ્મ રચનાઓ હોય એ ઊંડાણ ઉપર આવેલી હોય છે। આ પ્રવર્ધો શું કરે છે, તો કે એટીપીના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે, બરાબર। જ્યાં જ્યાં મિત્રો બાયોલોજીની અંદર પ્રવર્ધો શબ્દ આવે, આનું સૌથી પહેલાં મુખ્ય કાર્ય જે હોય છે એ હંમેશા સપાટી પૂરી પાડવાનું હોય છે, સપાટીમાં વધારો કરવાનું હોય છે, પ્રવર્ધોનું મુખ્ય કાર્ય કોઈ પણ અંગિકાઓમાં આવે, કોઈ પણ કોષમાં આવે। કણાભસૂત્રોને વધારે મજબૂત અંગિકાઓ કહે છે, જેનો અર્થ થાય કે તે પોતાના ડીએનએ, મિત્રો ડીએનએ આપણે અગાઉ શીખાતા એ પ્રમાણે આવી કુંતલાકાર મિશ્રણની જેવી રચના છે ડીએનએ જે છે, બરાબર, જેનું ફૂલ ફોર્મ થાય ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, બરાબર। આથી કણાભસૂત્ર તેમના પ્રોટીન્સનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે, પ્રશ્ન પૂછાય, બરાબર, તો આપણને આવડી જવું જોઈએ। ત્યાર પછી આપણે વાત કરીએ નેક્સ્ટ અંગિકા જે છે એ છે રંજક કણો, શું છે મિત્રો, રંજક કણો। રંજક કણોનો મતલબ જ થાય રંગીન કણો, રંગીન કણો, શું થાય, રંગીન કણો,
रंजक कणों मात्र वनस्पति कोष में हो, कारण के आपणे तो रंगीन होता नहीं, प्राणियों तो बिल्कुल रंग धरावता नहीं कोई जात नो, एटले फक्त सेमा होय छे हाजरी एनी सेमा होय छे, फक्त वनस्पति कोष में होय छे। बराबर, बे प्रकारना रंजक कणों छे, क्रोमोप्लास्टिड रंग कणों ने ल्यूकोप्लास्टिड श्वेत अने रंगहीन कणों। बराबर, श्वेत कणों हशे, श्वेत कणों एटले सफेद रंगना कणों जेने रंगहीन कणों कहेवामां आवे, अने बीजुं छे क्रोमोप्लास्टिक रंग कणों के जे लाल रंगना लीला रंगना केसरी रंगना एवा रंगीन कणों हशे। ओके, क्लोरोफिल रंजक द्रव्य धरावे तो हरित कणों तरीके ओळखाय छे। वनस्पतिओ में हरित कणों प्रकाश संश्लेषण माटे जो एनुं कार्य आपणने आपेलुं छे, प्रकाश संश्लेषण एटले खोराक बनावानी प्रक्रिया। बराबर, घणा अगत्यना छे। हरित कणों क्लोरोफिल सिवाय पीड़ा के नारंगी रंजक द्रव्यो पण वधारामां होय छे। बराबर, एटले के पीड़ा रंगना नारंगी रंगना कोषो पण तेनामां आवेला होय छे। रंगहीन कणों प्राथमिक कक्षानी અંગિકાઓ છે કે જેમાં સ્ટાર્ચ ચરબી અને પ્રોટીન્સ કણિકાઓનો સંગ્રહ થાય છે, ખ્યાલ આવ્યો? ઓકે, એનાથી આગળ ચર્ચા કરીએ આપણે રંજક કણોના આંતરિક આયોજનમાં, એટલે રંજક કણોની રચના થાય એના આંતરિક આયોજનોમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે। દ્રવ્યને સ્ટ્રોમા કે આધારક કહે છે, જે દ્રવ્યની અંદર, માની લો કે આ દ્રવ્ય છે, આની અંદર રંજક કણો આવેલા છે। બરાબર, તો આ જે દ્રવ્ય છે ને એને સ્ટ્રોમા કહેવામાં આવે, શું કહેવામાં આવે મિત્રો? સ્ટ્રોમા। બરાબર, કણાસૂત્રની જેમ રંજક કણો પણ પોતાના ડીએનએ રિબોસોમ ધરાવે છે, એટલે પોતે પોતાના પ્રોટીનનું નિર્માણ કરે છે। ઓકે, પોતે પોતાના પ્રોટીનનું નિર્માણ કરે છે એનો શું મતલબ થાય મિત્રો? તો કે ભાઈ, એને ઉર્જાની જરૂરિયાત માટે જે કણાસૂત્રમાંથી એટીપી આવે છે એની એટલી બધી જરૂર નથી જેટલી ડીએનએ અને રિબોસોમ્સ નથી ધરાવતા એ અંગિકાઓને છે। ओके मित्रों, आज माटे आटलू ज राखशू। आई होप बधाए एन्जॉय करवो छे, चेनल ने लाइक शेर अने सब्सक्राइब करो अने तमारा सारा सारा रिव्यू आपो। ओके, आवजो।